नमस्कार विद्यार्थी मित्रों, हवे आपने स्वाध्याय 15.1 में आगळना दाखलाओ गणीए। जो दाखला नंबर 100 सुधी थपना थई गया था, हवे दाखला नंबर 17 जोईए। दाखला नंबर 17 में आपने कीधुं छे कि 20 वीजळीना गोळाओनो जत्थो 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। તો જુઓ, કુલ વીજળીના ગોળા કેટલા છે? 20। વાત કરો ખામીવાળા ગોળાઓ કેટલા છે મિત્રો? 4 બરાબર। ખામી વગરના ગોળાઓ કેટલા આવશે મિત્રો? 16। ખામી વગરના ગોળાઓ કેટલા આવશે મિત્રો? 16 આવશે। ઓકે, આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો। આ ગોળો કેવો હોય? ખામીયુક્ત એટલે ખામીવાળો હોય। ખામીવાળો એટલે ખામીયુક્ત એક જ હોય છે। તો જુઓ, પી ઓફ ઈ બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। ઓકે, તો મિત્રો જુઓ, સાનુકૂળ પરિણામ કેટલા છે આપણી પાસે? 4 છે, અને કુલ પરિણામ કેટલા છે? 20। ખામીયુક્ત એટલે 4 અને કુલ ગોળાઓ 20, એટલે 1/5 આપણો આન્સર થઈ ગયો। પછી દાખલાને આગળ શું કીધું છે? ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી। ધારી લો કે આપણે જે એક ગોળો લીધો છે એ ખામીયુક્ત નથી। ઓકે, અને તેને પાછો મૂકવામાં નથી આવ્યો, તો કુલ ગોળાઓ કેટલા થઈ જશે? પાછો નથી મૂકવામાં આવ્યો તો કુલ ગોળાઓની સંખ્યા કેટલી થઈ જશે મિત્રો? 19। પછી ખામી વગરના ગોળાઓ, કેમ કે આપણે એવું ધારીએ છીએ કે ખામી વગરનો ગોળો આપણે લીધો છે અને એને સાઈડમાં મૂકી દીધો, એટલે ખામી વગરના ગોળાઓ કેટલા હતા? 16 હતા, એમાંથી એક બાદ કરો, કેટલા વધી જશે મિત્રો? 15 વધી જશે। શું કીધું છે આપણને? હવે બાકીના ગોળાઓમાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, અને આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે ખામી વગરનો હોય તેની સંભાવના શોધો। તો મિત્રો, પી ઓફ ઈ બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ। તો પ્રયોગના સાનુકૂળ પરિણામ આપણને કીધા છે 15, કુલ પરિણામ આપણને કીધા છે 19। ટોટલ આપણી કિંમત થઈ ગઈ 15/19। ઓકે મિત્રો, ચલો હવે આપણે પ્રશ્ન નંબર 18 ઉપર આવીએ। પ્રશ્ન નંબર 18માં આપણને શું કીધું છે? આપણને 6 એવી સંખ્યાઓ આપી છે। એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટી નીચે આપેલા અક્ષર બતાવે છે। એમાં પહેલું અક્ષર આપણને બતાવે છે એ, બીજો બી, ત્રીજો સી, ચોથો ડી, પાંચમો ઈ, અને છઠ્ઠો પાછો આપણને શું બતાવે છે? એ। ઓકે, તો કુલ પરિણામ મિત્રો કેટલા થઈ ગયા? કુલ પરિણામ થાય છે અહીં 6 પરિણામ। ઓકે, આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે અને પાસા પર એ મળે। શું મળે? એ મળે। તો જુઓ, એ કેટલી વખત છે? 1 અને 2, બે વખતે આપ્યા છે। તો અહીં આપણે લખીશું પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 2/6 બરાબર 1/3। ઓકે મિત્રો, ચલો આગળ વધીએ આપણે। ડી મળે તેની સંભાવના કેટલી? ડી મળે, ઓકે, ડી કેટલી વખત આપ્યું છે મિત્રો? આપણને એક જ વખત આપ્યું છે। તો પી ઓફ ઈ બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ।
પ્રયોગના સાનુકૂળ પરિણામ આપણને કેટલા આપ્યા છે મિત્રો? જુઓ, એક આપ્યું છે અને કુલ પરિણામ કેટલા છે? છ છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? એક છેદમાં છ. એક છેદમાં છ એ આપણા કેટલા પરિણામ થઈ ગયા? ઓકે, તો જુઓ દાખલા નંબર 17 અને 18 આપણે આ ફિનિશ કર્યો. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર, સોરી મિત્રો, 17 અને 19 આપણે કર્યું છે, 18 નંબર હવે બાકી છે. હજી આ 19 નંબરનો દાખલો આપણાથી ગણાઈ ગયો. ચલો હવે કોઈ વાંધો નથી, આપણે હવે 18મો દાખલો ગણીએ. દાખલા નંબર 18માં શું આપ્યું છે આપણને એ જોઈ લઈએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે આપણે મિત્રો અહીંયા આપણા કુલ પરિણામ તરીકે લઈશું, કુલ પરિણામ આપણને આપ્યા છે 90. ઓકે, જો ખોખામાંથી એ ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય. સૌથી પહેલો પ્રશ્ન છે 2 અંકની સંખ્યા હોય. ઓકે મિત્રો, તો ચલો 2 અંકની સંખ્યા હોય તો આપણે શું કરીશું? 2 અંકની સંખ્યા માટે ચલો બોલો 2 અંકની સંખ્યા માટે શું કરીશું? તો જુઓ 2 અંકની સંખ્યા માટે આપણે ટોટલ સંખ્યાઓ કેટલી છે? 90 છે. અને આપણે સૌથી પહેલાં લખીએ 1 અંકની સંખ્યા. 1 અંકની સંખ્યા આપણને મળે છે ટોટલ 1 થી 9, એટલે કેટલી મળી ગઈ? 9. કેવી રીતે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ સંખ્યાઓનો સરવાળો કરો તો તમને કેટલું મળે? 9 સંખ્યા મળે, બરાબર. હવે 90 પણ શું છે? જો 90 પણ 2 અંકની સંખ્યા છે, એમાંથી 1 અંકની સંખ્યા કેટલી છે? 9 છે. તો 2 અંકની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું મિત્રો? 90માંથી 9 બાદ કરો એટલે કેટલા થઈ જશે? 81. 90 2 અંકની સંખ્યા છે, 90માંથી આપણે 1 અંકની 9 સંખ્યા બાદ કરતા આપણને ટોટલ 81 સંખ્યા મળશે, જે 2 અંકની હશે. તમે ગણતરી કરી શકો છો. તમે 10 થી લઈને 90 સુધીની સંખ્યાનો સરવાળો કરો, તમને સરવાળો એટલે ગણો કે 10 થી લઈને 90 સુધીના કેટલા અંક થાય છે, તો તમને કેટલા મળશે? 81. હવે POP બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. છેદમાં કુલ પરિણામ, પ્રયોગના સાનુકૂળ પરિણામ 81 છેદમાં 90. તો જુઓ 9 × 9 અને 9 × 10 ટોટલ કેટલા થઈ જશે? 0.9 પણ લખી શકો છો અને આ સંખ્યા પણ તમે લખી શકો છો. ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન તમને કીધું છે, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો મિત્રો તમને ખબર છે કે 1 થી લઈને 9માં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. પછી 100 આવે છે પણ એ 90થી મોટી થઈ જાય છે. 1 નો વર્ગમૂળ 1, 4 નો 2, 9 નો 3, 16 નો 4, 25 નો 5, 36 નો 6, 49 નો 7, 64 નો 8 અને 81 નો કેટલો થાય છે? 9. એટલે આ બધી સંખ્યાઓ કેવી થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. ટોટલ સંખ્યાઓ કેટલી છે મિત્રો? ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા લખીશું આપણે પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. છેદમાં કુલ પરિણામ, સાનુકૂળ પરિણામ આપ્યા છે 9, ટોટલ કિંમત આપી છે 10, એટલે 1 છેદમાં 10 બરાબર આપણે લખી શકીએ 0.1. ઓકે મિત્રો, આગળ વધીએ આપણે ત્રીજો પ્રશ્ન. ત્રીજો મુદ્દો એમાં આપ્યો છે 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય
तेवी संख्या। ओके, पांच वड़े विभाज्य हो तेवी संख्या। तो मित्रों जो केवी रीतनी थसे, पांच, दस, पंदर, वीस, आवी रीते करीने तमे क्यां सुधी लई जशो, नेवू सुधी लई जशो। अने टोटल संख्याओ तमने गणतरी करता केटली मळशे मित्रो, अढार एवी संख्याओ मळशे। केटली मळशे मित्रो? अढार संख्याओ मळशे। ओके, तो आपणे लखी शकीए पी ऑफ ई बराबर प्रयोगना सानुकूळ परिणाम छेदमां कुल परिणाम। प्रयोगना सानुकूळ परिणाम केटला छे? 18। कुल परिणाम केटला आप्या छे आपणने? 90। एटले 18 पंजा 90 एक पंचमांश अथवा तो 0.2 आपणी किंमत आपणने मळी रहे। तो मित्रों आ थयो आपणो दाखला नंबर 18। ओके, चलो आगळनो दाखलो जोईए। मित्रों 20મો दाखलो अपनी परीक्षाની દ્રષ્ટિથી નથી એટલે આપણે દાખલો નંબર 21ની ગણતરી કરીએ। એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તો કુલ બોલપેન બરાબર 144, ખામી યુક્ત કેટલી છે? 20, અને ખામી વગરની पेन आपी आमांथी बात करशो तो टोटल केटली आई जशे? 124 आई जशे। जो पेन सारी हसे तो नूरी पेन खरीदशे, परंतु जो ते खामीयुक्त हसे तो खरीदशे नहीं। दुकानदार यादच्छिक रीते एक पेन काढ़े छे अने तेने आपे छे। तो सौथी पहला प्रश्न शुं कर्युं छे एने? ते पेन खरीदशे, ते पेन खरीदशे। ओके, तो सारी पेन खरीद से आपने पहला ज कीधु छे। तो पी ऑफ ई बराबर प्रयोगना सानुकूळ परिणाम छेदमां कुल परिणाम केटला थाय मित्रों? 124 छेदमां 144। ओके, चार वडे भागी दो मित्रों तो अहीं आई जशे 31 छेदमा 36। ओके, चलो पची शू कीधु छे? ते पेन नहीं खरीदे, ते पेन नहीं खरीदे। ओके, तो मित्रों जुओ ते पेन नहीं खरीदे अपने एनी संभावना शोधवानी होय तो तमने खबर छे कि संभावना नहीं नी किंमत शू थाय? पी ई डेस थाय। तो 1 पी ऑफ ई बात करो 31 छेदमा 36, अपने लसा लईए 36 एका 36, तो 36 - 31 - 36 बराबर केटला थशे मित्रों? 5 - 36। ओके, तो मित्रों आजनो लेक्चर आपणे अहीं पूर्ण करीए छीए। ओके, नेक्स्ट लेक्चर में आपणे बाकीना दाखला गणीशुं। खूब खूब आभार।